મોડાસામાં 5મી મેજર રેન્કિંગ ટેબલ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો. આ ટુર્નામેન્ટમાં 17 જિલ્લાના 700 ખેલાડીઓ ભાગ લેશે અને સૌપ્રથમવાર રાજ્યકક્ષાની ટુર્નામેન્ટ મોડાસામાં યોજાશે. આ ટુર્નામેન્ટમાં રાજ્યના 17 જિલ્લામાંથી 700થી વધુ ખેલાડીઓ ભાગ લેશે. 4 દિવસ સુધી આ ટુર્નામેન્ટ મોડાસા ખાતે રમાશે. મોડાસામાં આવેલા જેબી શાહ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ DLLS હોલમાં મલા ગાંધી હાયર એજ્યુકેશન સોસાયટી કોલેજ કેમ્પસમાં 20 ઓગસ્ટના રોજ અરવલ્લી જિલ્લા ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા 5મી ઓપન ગુજરાત મેજર રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. મોડાસામાં સૌપ્રથમ વખત ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 17 જિલ્લાઓમાંથી 700 ખેલાડીઓ આ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર હોવાનું આયોજન સમિતિએ જણાવ્યું હતું. આ ટુર્નામેન્ટની પૂર્ણાહુતિ 23 ઓગસ્ટે યોજાશે. ટુર્નામેન્ટના શુભારંભે અરવલ્લી જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલ, મોડાસા નગરપાલિકા પ્રમુખ વનિતાબેન પટેલ સહિત અગ્રણીઓ તેમજ અલગ અલગ સંસ્થાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને દીપ પ્રાગટ્ય તેમજ મહેમાનોનું સન્માન કરી ટુર્નામેન્ટનો આરંભ કરવામાં આવ્યો હતો. રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાંથી આવેલા ખેલાડીઓ આ રમતના ભવિષ્યમાં ગુજરાત અને ભારતનું નામ રોશન કરે તેવી જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે આશા વ્યક્ત કરી હતી. આજે અરવલ્લી જિલ્લામાં 5th મેજર રેન્કિંગ ઓપન ટેબલ ટેનિસ ટુર્નામેન્ટના આયોજન કરવામાં આવ્યું છે. અરવલ્લી ટેબલ ટેનિસ એસોસિએશન તરફથી મલા ગાંધી કોલેજ કેમ્પસમાં એક ખૂબ ગુજરાતની લેવલની સુંદર સ્પર્ધાનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે. મોડાસાના મોરબીશ્રીઓ, વડીલોશ્રીઓ અને બધાના સાથ સહકારથી એક ખૂબ સુંદર સ્પર્ધા આજે અરવલ્લી જિલ્લામાં આયોજિત કરવામાં આવી છે. આમાં 450થી વધારે બાળકો દૂર દૂરના જિલ્લાઓમાંથી 17થી 18 જિલ્લાઓમાંથી અહીંયા ભાગ લઈ રહ્યા છે. ટેબલ ટેનિસની સ્પર્ધામાં આ બાળકો ખૂબ જ આગળ વધે અને હાલમાં જેવી રીતે દેશની છોકરીઓએ ઓલિમ્પિક્સમાં મેડલ જીતીને એમને દેશનું નામ રોશન કર્યું છે, એવા ગુજરાતના પણ બાળકો ટેબલ ટેનિસની ચેમ્પિયનમાં આગળ વધીને ગુજરાતનું નામ રોશન કરે એવી હું બધાને શુભેચ્છાઓ પાઠવું છું. અને અરવલ્લી ટેબલ ટેનિસ એસોસિએશન અને જોના સાથ સહકારથી આ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે એમને પણ હું હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું. અલ્પેશ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અરવલ્લી.